ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગોલા ગામના લોકો પીવાના પાણી માટે પોકાર કરી રહ્યા છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાને લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે, તો અબોલા પશુઓને પણ પાણી ન મળતા મોતને ભેટી રહ્યા છે. જુઓ અમારો એક વિશેષ અહેવાલ. પાણી માટે વલખા મારતા ગ્રામજનો, પાણી માટે આમતેમ ભટકતા ગ્રામજનો અને મૃત હાલતમાં પડેલા પશુઓ, આ તમામ દ્રશ્યો છે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા ધાનેરા તાલુકાના ગોલા ગામના. અને આ તમામ દ્રશ્યો સર્જવાનું કારણ એક જ છે, આ ગામમાં પાણી નથી. થોડા દિવસો અગાઉ આ ગામ કૂવાની મોટર બરી જતા હજુ સુધી મોટર રિપેર ન થતાં લોકો, સારાએ ભણતા બાળકો તેમજ અબોલ પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. તો હવે તમે પણ સાંભળો આ ગ્રામજનો શું કહે છે. અમારા ગામમાં 15 દિવસથી પાણી નથી અને તરસેમથી ગાયો મરે છે અને બધા ગામના બધા લોકો બહુ તકલીફ વેઠે છે અને ખેતરમાંથી પાણી લાવે છે અને પાણીના કારણે ઘણી બધી ગાયો મરે છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે. એટલે મહેરબાની કરીને તલાટીને સરપંચ આ બોર ચાલુ કરે, તેથી આ ગામવાળાને પાણી મળે અને ગાયોને પણ પાણી મળે, તેથી ઘણી બધી મરી ગઈ છે પણ હવે તો ના મરે ને. આ પાણી નથી એ બાબતે તમે લોકો સરપંચ કે તલાટી કે અન્ય કોઈ જગ્યાએ રજૂઆત કરી? હા, કીધું આ લોકોને કીધું પણ કે અમે ચાલુ કરે, હજુ સુધી ચાલુ કર્યો નથી અને ગાયો ઘણી બધી મરી ગઈ છે પણ હજુ ચાલુ કર્યો નથી. સરપંચ બેડા પડી ગયા. ગુજરાતમાં બાળકો સારી રીતે ભણી શકે તે માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ધાનેરા તાલુકાના ગામે તે કંઈક અવરીજ ગંગા જોવા મળી. બાળકો પોતાનું ભણતર બગાડી તરસી પાવા માટે દૂર દૂર સુધી પાણી પીવા માટે જાય છે અને બાળકો પાણી પીને પરત આવે ક્યાં સુધી તેમનો અભ્યાસ બગડી રહ્યો છે, ત્યારે બાળકો પણ પોકારી પોકારીને સરકારને કહી રહ્યા છે કે અમારું ભણતર ન બગડે અને અમને ટાઈમસર પાણી મળે તેવી વ્યવસ્થા કરો. ગોલા ગામથી છું, ધાનેરા તાલુકાના ગોલા ગામથી છું. અમારી સ્કૂલમાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે. અમે દૂર દૂર ખેતરોમાંથી પાણી ઉપાડીને લાવીએ છીએ, તેથી સરકારને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પાણી થાય તેવી હું તેમને આનંદ વિપુર તેમને વિનંતી કરું છું. સરપંચને પણ વિનંતી કરું છું કે અમારા ગામમાં જલ્દી પણ પાણી થઈ જાય અને અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ તકલીફ પડે છે, તેથી તેમને દૂર ખેતરોમાંથી પાણી લાવવું પડે છે. 15 દિવસથી અમારા ગામમાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે. ગુજરાત સરકાર ગામડાને આધુનિક ગામડા બનાવવા માટેના સપના જોઈ રહી છે. ખાસ કરીને પાણી, આરોગ્ય તેમજ સ્વચ્છતા બાબતે સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જો કે ધાનેરા તાલુકાના છેવાડે આવેલ ગોલા ગામની પરિસ્થિતિ કંઈક અલગ છે. આ ગામમાં 5000 જેટલી વસ્તી છે, પરંતુ હાલ આ ગામમાં તમામ લોકો પીવાના પાણીને લઈને ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગામમાં આવેલ પીવાના પાણી માટેનો બોર છેલ્લા 15 દિવસથી બંધ છે. ગામના લોકો પીવાના પાણી માટે દૂધના ક્રેન અથવા મોટી ટાંકી લઈ મોટરસાયકલ કે અન્ય વાહન દ્વારા નજીક પડતા ખેતરમાંથી પીવાના પાણીની વ્યવસ્થા જાતે કરી રહ્યા છે. ગોલા ગ્રામ પંચાયત પોતાના ગામના લોકોને પીવાનું પાણી આપવામાં પણ સક્ષમ નથી. ગ્રામજનો પીવા માટે પાણી જલ્દી મળે તેવી રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ મહિલાઓ માથા ઉપર પાણી ઉપાડી દૂરથી પાણી લાવી પોતાની તેમજ પોતાના બાળકોની તરસી પાવી રહ્યા છે. અમારા ગોલા ગામમાં 15 દિવસથી પાણીની તકલીફ છે, તેથી અમે બધા બાળકો અને ગામના પશુ પ્રાણીઓ મૃત્યુના ભોગ બની ગયા છે. અમને પાણીની જલ્દી જલ્દ વ્યવસ્થા કરી આપો, અમારે પાણીની ખૂબ જ જરૂર છે. પાણી વિના જીવન શક્ય જ નથી. અમારે પાણી છે ક્યાંથી લેવા જવું પડે છે, અમે એટલી તકલીફ પડે છે. તમારે અમારી સહાયતા કરવી પડશે. અમને પાણીની અમે પાણી પીવા માટે ક્યાંથી ક્યાં ખેતરે જઈએ છીએ એટલું અમાથી પોસાય તેમ નથી. અમે 1 કલાકથી ચાલીએ છીએ ત્યારે જ પાણી આવે છે. પાણી લેવા માટે અમે ક્યાંય જઈએ છીએ. અમારો એટલો અભ્યાસમાં પણ અસર થાય છે. અમે એટલું વાંચી શકતા નથી, અમે એટલું ભણી શકતા નથી, કારણ કે 2 કલાક તો અમે પાણી લેવા જઈએ છીએ, તેથી અમને ખૂબ જ તકલીફ પડે છે. એટલે હું એવા જ એટલા જ કહેવા માંગુ છું કે અમારે ગામમાં પાણીની વ્યવસ્થા જલ્દી જલ્દ કરી આપશો. ગામની ગૌશાળામાં ગાયો પણ તરસના કારણે ટપોટપ મોતને ભેટી રહી છે. ગામની નજીક આવેલ ગૌશાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ કોરો પડ્યો છે.
અને ગૌશાળામાં 8થી વધુ જેટલી ગાયોના મૃતદેહ પણ પડ્યા છે। ગોલા ગામમાં પીવાના પાણીની સમસ્યા ક્યારે હલ થશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। ગાયો તેમજ પશુ પણ તડપી તડપીને પાણી ના મળતા મરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગોલા ગામે ગામ કૂવામાં પાણીની મોટર બળી જતા ગામ લોકો સહિત પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। આ છે ગોલા ગામની ગૌશાળા કે જ્યાં પાણી માટે અબોલ પશુઓ વલખા મારતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ પાણી ન મળતા કેટલાક પશુઓના મોત પણ નીપજ્યા છે। પશુઓના મોતને લઈ ગામ લોકોમાં અરેરાટી મચી જવા પામી છે। સાથે સાથે ગ્રામજનો પણ પાણી માટે દૂર દૂર ખેતરોમાં વલખા મારી રહ્યા છે। પાણી ન મળતા અબોલ પશુઓ મોતને ભેટ્યા છે અને તમામ પશુઓના મૃતદેહ આજે પણ ગૌશાળામાં આમ તેમ રજરી રહ્યા છે અને મૃત પશુઓને દુર્ગંધથી લોકોનું માથું ફાટી રહ્યું છે। એક બાજુ આંગણવાડી કેન્દ્ર, બીજી બાજુ પ્રાથમિક શાળા અને ત્રીજી બાજુ માધ્યમિક શાળા, આ તમામ શાળાઓની વચ્ચે ગૌશાળા આવેલી છે અને ગૌશાળામાં મૃત પશુની દુર્ગંધ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય તે પહેલાં તંત્ર પશુઓનો નિકાલ કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। વાત મૃત પશુઓની સફાઈ બાબતની આવી ત્યારે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર પોતાની મોટાઈમાં જણાવ્યું કે હું જાતે મૃત પશુઓની સફાઈ કરવા આવી જાઉં ત્યારે અમારી ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને માત્ર સફાઈના આદેશ કરવાની વાત કરતા તાલુકા વિકાસ અધિકારીએ અમારામાં નથી આવતું, પશુ વિભાગમાં આવે છે તેમ કહી પોતાના હાથ હદ્દર કરી દીધા। ગામના સરપંચથી લઈ અને તાલુકા કક્ષાના સત્તાધીશોએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી પોતાના હાથ હદ્દર કર્યા છે ત્યારે હવે આ ગામની વારે કોણ આવે છે અને આ ગામમાં ફેલાતો રોગચાળો કોણ અટકાવે છે તે એક મોટો સવાલ ઊભો થયો છે। ગામ લોકો સહિત બાળકો, પશુઓ તેમજ શાળાએ અભ્યાસ કરતા બાળકોની ત્વરિત માંગ ઉઠવા પામી છે કે સરકાર આ બાબતે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરાવે। સુરેશ ગલચર, ZS ન્યૂઝ, બનાસકાંઠા।